મિત્રો, જય દ્વારકા દીશ, તમારું સ્વાગત કરું છું નવા બ્લોગની અંદર. તો આજના બ્લોગમાં તો આપણે બધી ઘરનું આવવાનું છે, કેમ કે અટલ તો હું તો આપણે ફઈને ઘરે છું, પણ આપણી ભેંસ ને બધી વ્યાણી છે તો એ બધું તમને દેખાડી. તો અટલ તો બપોરના 2 વાગી ગયા છે, તો કાલે રાત્રે ભી વ્યાણી હતી, કેમ કે ત્યાં તો રાત્રે બ્લોગ નહોતો બનાવી ગયો, એટલે અટલે બપોરે ટાઈમ જડો હતો. થોડાક બપોરે તમને વેહું ને બધો બ્લોગ દેખાડ દઉં. તો પાડી આવી છે ને પાડીનો બ્લોગ તમને બધું દેખાડ. તો બ્લોગને કન્ટિન્યુ કરજો, બ્લોગ હાલ આગળ લાઈક કરી દો, જો હમણાં કરી દો સબસ્ક્રાઈબ. તો હાલો તમને બધું ઘરનું ક્લિપ દેખાડું, કેમ કે ભાઈને મેં કીધું થોડીક ક્લિપ મોકલી છે, એટલે ક્લિપ મોકલી છે. તો એ બધી હાલો તમને ક્લિપ દેખાડું. તો કરી આપણે બ્લોગની શરૂઆત. તો પછી ભાઈના ઘરનો બ્લોગ તમને બધાને પસંદ આવ્યો તો આવી રીતે સપોર્ટ કરતા રહીજો. તો તમારા બધાને દિલથી આભાર. તો હાલો તમને બધું ઘરનું દેખાડું. તો 4 વાગ્યા છે રાતના 1:30, ને જો અહીંયા આપણી વ્યાઈ ગઈ છે ને ભીને તો અહીંયા જ બાંધી હતી. મેં ભીને પાડી આવી છે, એટલે ઓલે ફેરી પાડી આવી હતી, નાસ કરી પાડી આવી, એટલે સારું કહેવાય કેમ ને વારેખરે પાડી જાય. એને પહેલાં ઓલ ફેરી એક ફેરી પાડો આવ્યો હતી, તો પાડું મરી ગયું. તો અટાણે તો જો પાડીને ટાઈટ ન લાગે એટલે માથે કોથળો ટાંકી દીધો, ને ભેંસને થોડીક ઝાડ નાખી દીધી હતી. જો ઝાહેર ખાય છે, કેમ કે અટાણે તો એને ભૂખ લાગી ગયું એટલે ઝાહેર ખાય, એટલે ઝાંઝકના 5 વાગ્યા ને તેથી એની ખાતી બંધ થઈ ગઈ, એટલે ભૂખ લાગી ગઈ. તો 5 વાગ્યા નીર ન ખાધી, તો અટાણે જો પાછી નાખી, તો અટાણે તો ખાઈ લીધી. તો આજે છે બીજો દિવસ, ને 8 વાગ્યા છે સવારના 10, ને અટાણે પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો, કેમ કે ત્યાં તો આપણે રાતનો બ્લોગ્સ નહોતું, એટલે તમને કંઈ બહુ હરકું દેખાતું નહોતું. તો જો ભીને આઈ બાંધી છે ને પાડીને એવા બાંધી બીજું તમને દેખાડી. તો હાલો પાડી જઈને તમને પાડીએ દેખાડું. તો જો પાડીને બાંધી, કેમ કે તો પાડી વિંચી છે, એટલે મેં કંઈ બાંધવાની બહુ કંઈ મજા ન આવતી, એટલે જતા કે ત્રણ બેઠી, કેમ કે તો હેકી આપણે કંઈક હેકી કહીને તો પાછી ત્રણ બેસી જાય, એટલે જેનથી પાડી હોય ને એટલે એનથી ખબર ન પડતી કે આપણે હેકી હતી ત્રણ બેસી હેકી હતી. તો ઓલી ફેર કરતાં તો પાડી થોડીક નર્વસ છે, જો ભીને એમાં બાંધી, ને હવે તો જોરે પડી ગયું છે બધું. જો પાડીને એમ બાંધી, કેમ કે પાડીને આગળ દોરાવવાની હતી, ને કેટલું એ દોવાનું છે એ બધું આવશે, રપક કેટલું દોહે તો રપક આવશે. જો પાડીને બાંધી, પાડી ઓલ ફેર કરતાં તો નર્વસ છે હવે, એટલે સારું કહે પાડી જઈ વ્યસ્ત કરી. તો ત્યાં જરી ખેડકો સાયણ બધું નહોતો આવતો, તડકો આવતો હતો, એટલે પછી અહીંયા વડલા પણ બાંધી હતી, કેમ કે ત્યાં કીડીઓની બધું હતું, એટલે એની મજા નહોતી આવતી. ત્યાં ભૂકો નાખીને એઠી મત હોઈ ગઈ છે, કેમ કે અટાણે તો અંદર આવે છે એટલે અટાણે હોઈ ગઈ છે, જલ્દી ઓલફા કરતા તો પાડી આવી છે. ને ઓલે ફેરે તો પાડી આવી હતી, ને આજ ખેરી પાડી આવી, એટલે સારું કહે કે 2 ફેરી પાડી આવી, ને ઘણી બહેને તો 1 ફેરી પાડું ને પાડી આવતું. તો આપણી બહેને પાડી આવે ને આપણી ઓલી ભેંસ એને 2 ફેરી પાડી જાય, ઓલ ફેરે પાડી આવી, પણ એ પાડી તો રહી નહીં, તો પાડી મરી ગઈ હતી. આપણા ઘરનો વ્લોગ જો એટલો જ હતો. તો હવે તો પછી બીજો વ્લોગ તો જે ફાઈના ઘરનો આવશે, અર્ધો ન્યાનો અને અર્ધો અહીંનો, એવું બધું આવશે આજ ખેતો, એટલે પછી 2-3 દિવસ કેળે આપણે અહીંયા જવાનું છે. તો પછી રેગ્યુલર વ્લોગ્સ અપલોડ કરી, એક દિવસ ને એક દિવસ મૂકી. તો હાલો તમને ભાઈના ઘરનું દેખાડું, ને અટાણે તો પાણી પી ગયું છે, ને ઘઉં પાછા મોટા મોટા થઈ ગયા. તો હાલો તમને દેખાડું. અત્યારે આવી ગયા આપણે મેળી ઉપર, ને જો માંડવી અહીંયા પડી આડી વીણવાનું કામ હતું તો પૂરી થઈ ગયું, બધી વીટી માંડવી નાખી. તો આ ઓલી જ માંડવી હતી જે તમને ખબર છે, પહેલાં એને આગલા વ્લોગમાં મેં તમને દેખાડ્યું છે, કે એમાં આપણે માંડવી જેમાં હુકવેલ હતી થાંભલાની બહાર, જો એ જ માંડવી છે. તો મેં વીણીને એટલો હાથ ડબલ તો ફોયતું નહીં, બધું નીકળી ગયું, એટલી માંડવી હારી નીકળી, તો એ બધું છે. ને જો ઘઉં મસ્ત થઈ ગયા, તો મોટા મોટા થઈ ગયા ફરતે ઘઉં, એટલે જો બધાને થઈ ગયો. ને આપણે બેનનો જો કપાસ હતો એ બધી કપાસ વીણાઈ ગયો ફૂલ, એટલામાં બધે ફૂલ કરતો એ બધા એક વીણી થઈ ગયો, તો પછી હજી 2 વીણી દૈનિકની થાય હતી. તો એટલે હેઠે બેરલ મૂકવા ગયા હતા, એ તો ફોન લઈ જતા ભૂલી ગયું હતું, એટલે નેનો નો બ્લોગ આવ્યો. એટલે આવું બધું છે, અટાણે તો કામ આવી ગયું છે, આવું બધું ખેડૂને વિવિધ કામ હોય ખેતરનું, ને ખેડૂનું આખું વર્ષ તો ખેતરમાં જ હતું એ કામ કરવાનું બધું એવું બધું. તો અત્યારે વાગી ગયા છે 6:30, ને જો દી હાથોમાં ચેરે થઈ ગઈ, ને જો અટાણે તો જો આ રીતનો દી છે, થોડોક દિવસ આવ્યો તો બીજો બધા હાથમી ગયો. બ્લોગ આપણે એટલે છે, જો બ્લોગ હા લાગે લાઈક કરજો, જો નોટ કરજો સબસ્ક્રાઈબ. તો પછી મળીએ બીજા વિડીયો પર.